हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 अर्थशास्त्र प्रकरण नंबर 9 विदेश व्यापार। विद्यार्थी मित्रों, आगळना वीडियो लेक्चर में आपणे लेण देण तुलानी चर्चा करी हती, जेमां लेण देण तुलानी अंदर तेना बे खाता आवे, बे बाजू आवे अने बे प्रकार आवे। એમાં આપણે ખાસ એના ખાતાઓની જો વાત કરીએ તો લેણદેણ તુલાના ખાતાઓમાં જે બે ખાતા આવતા હતા એમાં પહેલું જે ચાલુ ખાતું હતું, એ ચાલુ ખાતામાં બે વસ્તુ આવે, એક ભૌતિક અને બીજી અભૌતિક। આ ભૌતિક વસ્તુ હશે ચાલુ ખાતામાં, એને વેપાર તુલાનો ખ્યાલ કહેવાય। આ બે વસ્તુ ભેગી થઈ ચાલુ ખાતું છે અને બીજું આવે મૂડી ખાતું। લેણદેણ તુલાની આપણે વાત કરી કે લેણદેણ તુલા બે પ્રકારની હોય, એક સમતોલ હોય અને બીજી હોય અસમતોલ। અસમતોલમાં બે ભાગ આવે, કાં તો પુરાંતવાળી હોય કાં તો ખાધવાળી। અને લેણદેણ તુલામાં બે બાજુ આવે, એક ઉધાર બાજુ આવે અને એક જમા બાજુ આવે। આપણે લેણદેણ તુલાની એ વાત કરી હતી જે વિદેશ વેપાર સાથે સંકળાયેલો ખ્યાલ છે। હવે કોઈ પણ દેશના લોકો અન્ય દેશના વેપારીઓ સાથે વ્યવહાર કરે તો ત્યારે જે દેશનું ચલણ હોય, જે તે દેશનું ચલણ એ ઉપયોગમાં આવતું નથી, તેના માટે હુંડિયામણનો ઉપયોગ કરવો પડે છે। તો એ જુદા જુદા દેશોના વેપારીઓ, જુદા જુદા દેશોના વ્યક્તિઓ કેવી રીતે પોતાના વ્યવહારો કરે છે, કેવી રીતે વસ્તુઓની ખરીદી કરે છે, નાણાકીય વ્યવહાર કેવી રીતે થાય છે, તેનો ટૂંકો ખ્યાલ આપણને આ પ્રશ્ન હુંડિયામણના દરનો ખ્યાલ તેના પરથી મેળવી શકીશું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 3 માર્ક્સમાં તમને પૂછી શકે છે, એટલે ખાસ આ પ્રશ્ન તૈયાર કરો। અને ખૂબ સહેલો પ્રશ્ન છે, લેણદેણ તુલા નો ખ્યાલ તમને આવડે એટલે હુંડિયામણનો ખ્યાલ તમને આવડે। હવે હુંડિયામણ એટલે શું? તો આપણે સામાન્ય રીતે એવું જાણીએ કે હુંડિયામણ એટલે અન્ય દેશોના ચલણની સામે આપણા દેશના ચલણનું મૂલ્ય। હુંડિયામણ એટલે અન્ય દેશોના ચલણની સામે આપણા દેશના ચલણનું મૂલ્ય, એને હુંડિયામણ કહેવામાં આવે। તો એ હુંડિયામણનો આપણે ખ્યાલ મેળવ્યો, ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય, ધારો કે તમે જાઓ કે અન્ય કોઈ પણ વ્યક્તિ ફરવા જાય, ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી। એટલે આપણે અહીંથી બીજા દેશમાં ફરવા જઈએ તો સ્વાભાવિક છે કે આપણા દેશનું ચલણ જ આપણે લઈને ગયા હોય, પણ એ ચલણ ત્યાં ચલાવી શકાતું નથી, તે ઉપયોગમાં લઈ શકાતું નથી। તેમણે પોતાના રૂપિયાને જે દેશમાં ફરવા ગયા હોય એ દેશના ચલણમાં એનું શું કરવું પડે, રૂપાંતર કરવું પડે। દાખલા તરીકે તમે ભારતમાંથી ઇંગ્લેન્ડ ફરવા ગયા છો તો ત્યાં રૂપિયામાં રૂપિયાનું તમારે પેલા પાઉન્ડમાં રૂપાંતર કરવું પડશે, કારણ કે ત્યાંનું ચલણ પાઉન્ડ છે, ત્યાં રૂપિયા ચલાવી શકાતા નથી। તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે, ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે એટલે બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુઓ ખરીદે એટલે કે લાવે, ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં, એટલે કે માની લો કે ભારતનો એક વ્યક્તિ છે તેને અમેરિકા થી કોઈ વસ્તુ ખરીદી છે તો ભારતમાંથી ચલણ તરીકે શું જશે, રૂપિયા, પણ અમેરિકામાં તો શું ચાલે છે, ડોલર, તો એની ચૂકવણી ડોલરમાં કરવી પડશે। એટલે કાં જે તે દેશના ચલણમાં, કાં તો તમે એને ડોલરમાં ચૂકવણી કરો કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે, જો કે આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે પણ અમેરિકન ડોલરને જ માન્યતા મળેલી છે, એટલે તમારે તમારા રૂપિયાને શેમાં પરિવર્તિત કરવા પડે, ડોલરમાં રૂપાંતર કરવા પડે। આ ઉદાહરણો એ ભારતની વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે।
તેજ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ કરી શકે છે। આપણે જે બીજા દેશના ચલણની માંગ કરીએ તેમ ભારતના ચલણની માંગ પણ અન્ય દેશના લોકો કરી શકે। જો તેમને આપણા દેશમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો એને ભારતના ચલણમાં એ ચૂકવણી કરવી પડે છે। આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશના ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે। તમે અહીંથી અન્ય દેશમાં ખરીદી કરવા માટે ગયા વેપારી તરીકે, તો ત્યાં તમારે ચૂકવણી કરવાની થાય, તો તમે અહીંથી ભારતના ચલણ લઈને ગયા છો તો ત્યાં તમારે શું કરવું પડે? કાં તો ત્યાંની વેપારી બેંકો પાસે, કાં તો એ દેશના ચલણના કાયદા માન્ય વેપારીઓ એની પાસે જઈને તમારા પોતાના ચલણનું, આપણા દેશના ચલણનું રૂપાંતર એના દેશના ચલણમાં કરાવવું પડે છે। આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે, એટલે તે દિવસે જે આંતરરાષ્ટ્રીય સ્તરે એનો ભાવ હોય એ દરે થાય છે। આવા દરને આપણે મૂલ્યમાનનો દર કહીએ છીએ। દાખલા તરીકે તમે પહેલી વખત ગયા ત્યારે $1 બરાબર 65 રૂપિયા હતા, બીજી વખત તમે ગયા ત્યારે $1 બરાબર 70 રૂપિયા હતા, અને ત્રીજી વખત તમે ગયા ત્યારે $1 બરાબર 60 રૂપિયા હતા। આ ભાવ જે તે સમયનો ભાવ છે અને જે દિવસે જે ભાવ કે મૂલ્ય ચાલતું હશે એ મુજબ જ તમને રૂપાંતર કરીને એટલા ડોલર આપવામાં આવે છે। જે દરે દેશના ચલણને, એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર। જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તેને હુંડિયામણનો દર કહે છે। આ SQ તરીકે તમને પૂછી શકે। આવી જ બીજી વ્યાખ્યા આપી છે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર। એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર। આ ટૂંકો સવાલ તરીકે પણ પૂછી શકે, બે માંથી કોઈ પણ અર્થ તમે લખી શકો છો। આગળ વધીએ। કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત। કોઈ એક દેશ માટે, ધારો કે ભારતની વાત કરીએ, ભારત માટે હુંડિયામણનો દર એટલે શું? તો વિદેશી ચલણના એક એકમની સામે આપણા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત। તો આજની તારીખમાં $1 બરાબર કેટલા રૂપિયા ભારતના છે? તો એ ભારતના ચલણની સામે એ દેશનું મૂલ્ય નક્કી થયું, ભાઈ $1 બરાબર 75 રૂપિયા। તો આજની તારીખમાં આપણે $1 મેળવવો હોય તો 75 રૂપિયા ભારતના ચૂકવવા પડે। કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત, એટલે દાખલા તરીકે $1 બરાબર કેટલા રૂપિયા થાય? 70। એટલે જે જુદા જુદા દરે દરરોજ એના ભાવ બદલાય છે, દરરોજ એનું મૂલ્ય બદલાય છે, એટલે જે તે સમયે અને જે દિવસે જે મૂલ્ય ચાલતું હોય એ મૂલ્ય તમારે ચૂકવવું પડે છે। જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય, કેવો થાય, ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય કેવું ગણાય? ઘટ્યું ગણાય। એટલે કે $1 બરાબર ભારતના રૂપિયો 70-80 રૂપિયા થઈ જાય તો શું થઈ ગયો? હુંડિયામણનો દર કેવો થયો કહેવાય? ઊંચો થયો કહેવાય। ત્યારે આપણા રૂપિયાનું મૂલ્ય કેવું થાય? નીચું જાય છે। એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય કેવું થાય? ઓછું। જો 60 રૂપિયા છે $1 બરાબર, તો એ ચલણ કરતા 65 રૂપિયા છે તો ત્યાં ભારતના રૂપિયાનું મૂલ્ય કેવું થયું? ઓછું। અને વિદેશી ચલણ કેવું થયું? મોંઘું। હજી એના કરતા 70 રૂપિયા કિંમત થાય, $1 બરાબર 70 થાય, તો હજી ડોલર મોંઘો થાય છે, ભારતનું મૂલ્ય કેવું થાય છે? રૂપિયાનું મૂલ્ય નીચું આવે છે। તેમજ જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય કેવું થાય છે? વધે છે। ધારો કે $1 બરાબર 70 રૂપિયા હતા અને હવે $1 બરાબર 60 રૂપિયા છે, તો ભારતનો રૂપિયો એ મજબૂત થાય છે અને વિદેશી ચલણ કેવું થાય છે? સસ્તું થાય છે। ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે, ક્યારેક ખુલ્લા બજારોમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે,
तो क्यारे कोई देश की सरकार आयातो अने निकासो ने असर पहुंचाड़वा आउ काम करे छे। क्यारे खुला बजार मा हुंडियामणना दरो मा फेरफार थाय ए हुंडियामणनी मांग अने पुरवठाना आधारे आवो फेरफार थाय। तो घणी वार तो जे ते देश की सरकार आयातो ने निकासो ने असर पहुंचाड़वा आउ करशे, अमुक देश मा आयातो बहु वधी गई होय ने घटाड़वी होय तो शुं करवुं पड़े, केम थी जे ते देश ना मूल्य ने केवुं लई जाय, नीचुं लई जाय, અને નિકાસો વધારવી હોય તો પોતાના દેશના મૂલ્યને કેવું લઈ જાય, ઊંચું લઈ જાય, જેથી નિકાસમાં વધારે કમાણી થાય, મૂલ્ય જે તે દેશનું વધે તો, અને આયાતમાં જે તે દેશનું મૂલ્ય નીચું જાય એમાં નુકસાન થાય, એટલે આયાત અને નિકાસોને અસર પહોંચાડવા આમ કરે છે। ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે। હુંડિયામણનો દર વધે રૂપિયાનું મૂલ્ય કેવું જાય, નીચું જાય, એટલે રૂપિયો ડોલરની સામે વધારે ઊંચો જાય તો એવા સંજોગોમાં આયાતો ઘટશે, કેમ કે આયાતો મોંઘી થશે। જે વસ્તુ તમને 60 રૂપિયામાં મળતી હતી હવે કેટલા મળશે, 70 રૂપિયામાં, એક ડોલર બરાબર કિંમત કેટલી હતી, 60 રૂપિયા, તો એ વેનું મૂલ્ય વધી જાય વિદેશી ચલણનું, તો તમને એ ડોલર બરાબર કેટલા ચૂકવવા પડશે, 70 રૂપિયા, એટલે ત્યારે લોકો આયાતો કેવી કરશે, ઓછી, એનાથી ઉલટું, અને નિકાસો વધવા પામે છે, કેમ કે એમાં નિકાસો કરશે તો પેલા 60 ની જગ્યાએ કેટલા મળશે, હવે 70 રૂપિયા મળશે। ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો એનાથી ઉલટું થાય, કે આયાતો વધે નિકાસો ઘટે, જેમ હુંડિયામણનો દર ઘટે તેમ ભારતની અંદર નિકાસો ઘટે અને આયાતો વધે, હુંડિયામણનો દર વધે એમ આયાતો ઘટે અને નિકાસો વધે છે। જે તે દેશ પોતાના દેશની અંદર જુદી જુદી પરિસ્થિતિમાં અર્થતંત્રને બેલેન્સ કરવા માટે યોગ્ય સમયે યોગ્ય આવા નિર્ણયો લેતા જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણો હુંડિયામણના દરનો ખ્યાલ જે 3 ગુણમાં પૂછાય છે, આપણે અહીં 9મું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને આવતા વિડિયો લેક્ચરથી આપણે પ્રકરણ નંબર 10 ની શરૂઆત કરીશું।